नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे साइक्लोट्रॉन जे छे एनी रचना एनी कार्य पद्धति अने एना उपयोगनी वात करी थी। साइक्लोट्रॉन नो मुख्य उपयोग जे छे ए विद्युत वारित कण के आयन ने प्रवेगित करवा माटे एटले के एनी ऊर्जा में वधारो करवा माटे एनी मदद थी ऊर्जा में वधारो करीने आपणे शुं करी शकीए, घन पदार्थनी अंदर अथवा तो कोई रेडियोएक्टिव पदार्थ छे ना न्यूक्लियसनी अंदर आपणे आयनो जे छे ने शुं करी शकीए, दाखल करी शकीए एटले के इम्प्लांट करी शकीए, बराबर। जेनो उपयोग जे छे आपणे वात करी थी कि भाई रेडियोएक्टिव पदार्थो जे छे तो एनो उपयोग जे छे रोगना निदान अने सारवार माटे थतो होय छे, अथवा जुदा प्रकारना पदार्थो बनाववा माटे पण आपणे कण जे छे के आयन जे छे ने प्रवेगित करीए छीए। तो ई प्रवेगित करवा माटे शेनो उपयोग थाय छे? साइक्लोट्रॉननो। अने साइक्लोट्रॉन सौ प्रथम कोने बनाव्युं हतुं? लिविंगस्टन अने लॉरेन्स नामना वैज्ञानिके बनाव्युं हतुं। आपणे एनी रचनानी वात करी हती, एमां अर्धवर्તુળ આકારે ધાતુની બે ડીઝ રાખેલી હોય છે, બરાબર। સાયક્લોટ્રોનની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે પરસ્પર લંબ હોય એટલે એને ક્રોસ ફિલ્ડ કહેવાય। સાયક્લોટ્રોનના કેન્દ્રમાં જે કણ કે આયનને પ્રવેગિત કરવાનો હોય એને રાખવામાં આવે છે, બરાબર। ત્યારબાદ આપણે વાત કરી હતી કે જેવો એને એસી પ્રવાહ આપણે આપશું, બરાબર, એટલે કણ કે આયન જે છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે અને એક ડીઝ તરફ જશે। આપણે જે પ્રવાહ આપીએ છીએ એ કયો આપીએ છીએ? એસી। એટલે એસી પ્રવાહની અર્ધચક્ર પછી એની પોલારિટી બદલાતી રહે, એટલે દરેક અર્ધ પરિભ્રમણ બાદ ડીઝની પોલારિટી શું થશે? બદલાતી રહે। એટલે જ્યારે કણ એક ડીઝમાં હોય ત્યારે સામેની ડીઝની પોલારિટી બદલાઈ જાય, એટલે કણ બીજી ડીઝ તરફ ગતિ કરે। મેં તમને એ વિસ્તારથી સમજાવ્યું હતું, અત્યારે ખાલી ઝડપથી શોર્ટમાં યાદ કરાવું છું। એટલે ક્રમશઃ ડીઝ જે છે એક ડીઝમાંથી બીજી ડીઝમાં જતો રહે, વર્તુળાકાર ભ્રમણ કરતો હોય એટલે કે એનો ગતિપથ વર્તુળાકાર હોય, અને દરેક એક અડધા ભ્રમણ પછી એની ત્રિજ્યા જે છે એ વધતી જાય, કેમ કે એના વેગ અથવા ઉર્જામાં શું થાય? વધારો। એટલે ક્રમશઃ જ્યારે કણ કે આયન એક ડીઝમાંથી બીજી ડીઝમાં પ્રવેશે છે ત્યારે એની ઉર્જામાં વધારો થાય છે, એટલે ગતિપથની ત્રિજ્યામાં વધારો થાય છે, એટલે એ વર્તુળ જે છે મોટું ને મોટું બનતું જાય। એક સમય એવો આવે કે જ્યારે એના ગતિપથની ત્રિજ્યા સાયક્લોટ્રોનના વ્યાસ જેટલી થઈ જાય ત્યારે એને વિક્ષેપ પટ્ટી ડિટેક્ટર વડે યોગ્ય છિદ્રમાંથી બહાર કાઢવામાં આવે અને જે પદાર્થ સાથે અથડામણ કરાવવાની અથવા જ્યાં એનું ઇમ્પ્લાન્ટેશન કરવાનું છે એની અંદર દાખલ કરી દેવામાં આવે। તો અહીંયા સુધીની વાત જે છે આપણે ગયા લેક્ચરમાં જે છે કરી હતી। એક આમાં તમને અલગથી બીજો પ્રશ્ન જે છે એ પણ પૂછાય કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો। બરાબર, તો એના સિદ્ધાંતમાં બીજું કાંઈ છે નહીં, જે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત વારિત કણની ગતિનું વર્ણન કર્યું હતું એ જ વાત કરવાની છે। સાયક્લોટ્રોનના સિદ્ધાંતની વાત કરીએ તો આપણને એ ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા કણ કે આયન માટે જે લખવાય એની ઉપર જે કેન્દ્રગામી બળ લાગે છે એ કોના જેટલું થાય? ચુંબકીય બળ જેટલું થાય કે નહીં? અને કેન્દ્રગામી બળ આપણે શેના વડે દર્શાવીએ? એમ વી સ્ક્વેર અપોન આર વડે, અને ચુંબકીય બળ ક્યુ વી બી, બરાબર। તો વી વી જે છે એ આપણે કેન્સલ કરીએ એટલે આપણને આ મળશે એમ વી આર બરાબર ક્યુ બી, એટલે આર બરાબર આમાંથી તમને શું મળશે? એમ વીના છેદમાં ક્યુ બી। આ વસ્તુ આપણે મેળવેલી જ છે, એટલે આ રીતે એક સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં આપણે લઈ શકીએ કે ભાઈ એમાં જે કણ ગતિ કરે છે એના ગતિપથની ત્રિજ્યા વેગ પર આધારિત છે, બરાબર। એટલે એક આ વસ્તુ જે છે એ સમજવા જેવી આની વાત આપણે કરી જ ગયા છીએ। સાથે સાથે આપણે એક વેગનું સૂત્ર પણ મેળવી રાખીએ, ક્યુ બી આર એના છેદમાં એમ। એટલે સિદ્ધાંતમાં એક આ પહેલી વસ્તુ આપણે લઈ શકીએ કે સાયક્લોટ્રોનમાં જે કણ કે આયન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એના ગતિપથની ત્રિજ્યા એના વેગ પર આધારિત છે, અથવા તો તમે આને પીના છેદમાં ક્યુબી, પી એટલે વેગમાન, એટલે એમ એ કહી શકો કે વેગમાન પર આધારિત છે,
एक आ पहली वस्तु बराबर। त्यारबाद वी नी जगह तमे शू लखी शको आर ओमेगा, एटले आर ओमेगा बराबर शू मळशे क्यू बी आर छेद में एम, आर आर कैंसल करो तो तमने ओमेगा मळशे। साइक्लोट्रॉन नी कोणीय आवृत्ति जेने कहेवाय बराबर, तो एने आपणे ओमेगा सी कहीशुं साइक्लोट्रॉन माटे। तो ओमेगा सी बराबर शुं थशे क्यू बी अपॉन एम, अने मैं तमने कीधुं हतुं आ केवुं होय अचळ, એટલે સાયક્લોટ્રોન વ્યવસ્થિત પ્રોપર રીતે કાર્ય કરે અથવા કણને વ્યવસ્થિત પ્રવેગિત કરી શકે એની માટેની એક આ શરત જેવું છે બરાબર, સિદ્ધાંત જેવું કે એની કોણીય આવૃત્તિ જે છે એ ક્યુ બી અપોન એમ જેટલી થવી જોઈએ અને અચળ રહેવી જોઈએ। સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ બદલાવી જોઈએ નહીં, શું કામ એમણે આપણે વાત કરીએ। એવી જ રીતે આના પરથી આપણે આવૃત્તિ મેળવવી હોય તો 2 પાય એફ લખી શકીએ બરાબર, એટલે તમે આમ પણ કહી શકો સાયક્લોટ્રોનની આવૃત્તિ, નવા કોર્સમાં આવૃત્તિ જે એફ છે એને ન્યૂ વડે દર્શાવે છે, એટલે ન્યૂ સી એવું લખેલું હોય તમે એ પણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો છો અને આ પણ કરી શકો છો જે તમને સરળ લાગે। તો સાયક્લોટ્રોનની જે આવૃત્તિ છે એનું સૂત્ર 1/2πqb/m, અને આ જે છે એ પણ કેવી હોય અચળ બરાબર, એટલે કણને વ્યવસ્થિત પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોનની આવૃત્તિ જે છે કેવી રહેવી જોઈએ અચળ બરાબર, બદલાવી જોઈએ નહીં, શું કામ। હવે આ વસ્તુ ખાસ સમજો, આપણે વાત કરી હતી કે સાયક્લોટ્રોનની અંદર અર્ધવર્તુળાકારે બે ડીઝ હોય, વચ્ચે આપણે કણ જે છે પી કે આયન જે છે એને મૂકીએ જેને આપણે પ્રવેગિત કરવાનો છે બરાબર। હવે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કરતો એક ડીઝમાં આવે, ત્યારબાદ પછી બીજી ડીઝમાં જાય, શું કામ। તો કે આને આપણે જે પ્રવાહ આપીએ છીએ કયો આપીએ છીએ એસી, દરેક અર્ધ પરિભ્રમણ પછી, અર્ધ પરિભ્રમણનો સમય એટલે કે ટી બાય ટુ, દરેક ટી બાય ટુ સમય પછી ડીઝની પોલારિટી બદલાય છે બરાબર। મેં એવું તમને સમજાવ્યું હતું, એટલે ધારો કે પહેલાં ઋણ હોય અને આ ધન હોય, તો જેવો કણ જે છે એનું અડધું પરિભ્રમણ પૂર્ણ કરે બરાબર ત્યારે આ પ્લસ થઈ જાય અને આ માઇનસ થઈ જાય, તો આ સિક્વન્સ જળવાવી જોઈએ। કારણ કે કણનું જ્યારે અડધું પરિભ્રમણ થાય છે એ જ વખતે ડીઝની પોલારિટી બદલાઈ જવી જોઈએ, કારણ કે ડીઝની જો પોલારિટી બદલાશે તો જ કણ એક ડીઝમાંથી બીજી ડીઝમાં જશે, બીજામાંથી પાછો પહેલામાં આવશે, એવી રીતે ક્રમશઃ ભ્રમણ કરતો રહેશે બરાબર। હવે ધારી લ્યો કે કણ અહીંયા છે બરાબર, આ ઋણ છે અને આ ધન છે, હવે કણ અહીંયાથી બહાર નીકળવાની તૈયારીમાં છે અને જો પોલારિટી બદલાણી જ નહીં તો કણ જે છે એ બીજી ડીઝ તરફ આકર્ષાશે નહીં, તો એ પ્રવેગિત થવાનું બંધ થઈ જશે, એટલે આપણી આખી પ્રોસેસ ફેલ થશે, બીજું કંઈ ન થાય, એમાં કંઈ વિસ્ફોટ કે એવું ન થઈ જાય, પણ કહેવાનો અર્થ શું છે કે આપણે જે પ્રક્રિયા શરૂ કરી છે બરાબર એ વ્યવસ્થિત થઈ શકશે નહીં, ફરીને બધું કરવું પડશે। કેમ કે કણ જ્યારે પહેલી ડીઝમાં પ્રવેશે છે અને એમાંથી નીકળવાની તૈયારીમાં હોય એ જ વખતે બીજા ડીઝની પોલારિટી બદલાઈ જવી જોઈએ, તો જ એ બીજી ડીઝ તરફ આકર્ષાય, પછી જ્યારે એ બીજી ડીઝમાં જશે બરાબર છે અને ત્યારે એ અડધું પરિભ્રમણ કરે છે, તો એ જ વખતે પાછી પોલારિટી બદલાઈ જવી જોઈએ, તો એ પાછો પહેલી ડીઝ તરફ આકર્ષાય। પણ માનો કે મેં કીધું એમ કે સમયે સમયે પોલારિટી ન બદલાતી હોય તો શું થાય, પછી કણ જે ડીઝમાં છે ત્યાં ત્યારે તો એ પ્રવેગિત થઈ શકશે નહીં, તો આગળનું આપણું કાર્ય થઈ શકશે નહીં। એટલા માટે જરૂરી એ છે કે દરેક વ્યવસ્થિત સમયે ડીઝની પોલારિટી બદલાય, અને ડીઝની પોલારિટી શેની મદદથી બદલાય છે, તો કે એસી પ્રવાહ આપવાથી। પોલારિટી બદલાવાનું કારણ શું છે, તો કે આપણે એને એસી પ્રવાહ આપીએ છીએ, તો હવે આપણે જેમ જોઈએ છીએ એમ જ પોલારિટી બદલવી હોય તો એક જ વસ્તુ છે કે સાયક્લોટ્રોનની જે આવૃત્તિ છે, સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે કોની આવૃત્તિ, એની અંદર જે કણ ભ્રમણ કરે છે એની આવૃત્તિ। કણ કેમ ભ્રમણ કરે છે, વર્તુળાકાર બરાબર, તો સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે કોની આવૃત્તિ સમજવાનું છે, આ કણના પરિભ્રમણની આવૃત્તિ।
तो ए आवृत्ति अने आ एसी प्रवाहनी आवृत्ति केवी होवी जोईए, समान होवी जोईए, तो ज प्रक्रिया एक साथे थाय के ज्यारे कणनुं अर्धु परिभ्रमण पूरु थाय एटले के साइक्लोट्रोननी आवृत्ति जे आपणे कहीए छीए, कणनुं ज्यारे अर्धु परिभ्रमण पूरु थाय ए ज वखते डीजनी पोलारिटी बदलाय, એટલે કણ એક ડીઝમાંથી બીજી ડીઝમાં જાય છે, જેવું પાછું બાકીનું અડધું પરિભ્રમણ પૂરું થાય એટલે ફરીને પોલારિટી જે છે એ બદલાશે, બરાબર, એટલે પાછો કણ જે છે એ પાછો પહેલી ડીઝ તરફ જશે, એટલે આપણે વાત કરી હતી ને આને સાયક્લોટ્રોન માટે અનુનાદની શરત કહેવાય, અને મેં તમને કીધું હતું આવું શું કામ હોવું જોઈએ, એફ એસી એટલે કે આપણે જે પ્રવાહ આપીએ છીએ એની આવૃત્તિ સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી હોવી જોઈએ, એટલે કે આ કણના પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોવી જોઈએ, તો જ સિક્વન્સ પ્રમાણે પોલારિટી બદલાય, તો જ કણ વ્યવસ્થિત વર્તુળાકાર માર્ગે ગતિ કર્યા કરે, એ વર્તુળ મોટું થતું જાય, જેમ વર્તુળ મોટું થતું જાય એમ કણની ઉર્જા વધતી જાય, એટલે કે વધારે પ્રવેગિત થતો જાય, સમજાય છે વાત, એટલે આ શરત ખાસ જરૂરી છે, એટલે આ બધી જ વસ્તુ જે છે એ સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં આપણે સમાવી શકીએ, તેની ત્રિજ્યા જે છે એ વેગમાન પર આધારિત છે, પછી એની કોણીય આવૃત્તિ અથવા તો આવૃત્તિ જે છે અચળ રહેવી જોઈએ, આ બદલાવવું જોઈએ નહીં, કેમ કે જો આ બદલાઈ જાય તો આ બે બરાબરનો નિયમ નહીં જળવાય, આ એસી પ્રવાહ આપણે જે આપીએ છીએ એની આવૃત્તિ જે છે એ જ રહેવાની છે, હવે કોઈ કારણોસર જો આ આવૃત્તિ બદલાઈ જાય સાયક્લોટ્રોનની તો આ સંબંધ જળવાશે નહીં, અને જો આ સંબંધ નહીં જળવાય, આ શરત નહીં જળવાય, તો કણને આપણે પ્રવેગિત કરી શકતા નથી, એટલે આ શરત જળવાવી ખૂબ જરૂરી છે, બરાબર, અને એની માટે સાયક્લોટ્રોનની આવૃત્તિ અચળ રહેવી જરૂરી છે, આની ઉપરથી એનો આવર્તકાળ પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો, બરાબર, આવર્તકાળ ટી બરાબર 2πm/qb, અને જુઓ આવર્તકાળના સૂત્રમાં ત્રિજ્યા નથી આવતી, એટલે આ પણ એક મહત્વની વસ્તુ છે કે કણના પરિભ્રમણનો જે આવર્તકાળ છે અથવા સાયક્લોટ્રોન માટે આપણે જે કહીએ છીએ આવર્તકાળ એ ત્રિજ્યા પર આધારિત નથી, એટલે વર્તુળ જે છે ગમે એટલું મોટું થતું જશે એને કોઈ ફેર પડવાનો નથી, કેમ કે જેમ વર્તુળ મોટું થતું જાય પરિભ્રમણનું એમ ત્રિજ્યા વધે છે, પણ સૂત્રમાં જુઓ ક્યાંય ત્રિજ્યા આવતી જ નથી, બરાબર, એટલે સાયક્લોટ્રોનનો જે આવર્તકાળ અથવા કણના પરિભ્રમણનો જે આવર્તકાળ છે એના ગતિપથની ત્રિજ્યા પર આધારિત નથી, આ પણ એના સિદ્ધાંતમાં સમાવી શકાય, બરાબર, એટલે આ બધી વસ્તુ એને સિદ્ધાંતના સમાવતી વાત છે, એટલે જો તમને એવો પ્રશ્ન પૂછે કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજાવો તો આટલી વસ્તુ જે છે એ તમારે લખવાની છે, આ રીતે તમે એના એક સિદ્ધાંત તરીકે રજૂ કરી શકો, આમાં એની શરત છે કે ભાઈ એસી પ્રવાહની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ જે છે એ સમાન રહેવી જોઈએ, બરાબર, તો જ કણ જે છે એ પ્રવેગિત થાય, હવે આ જે છે એ મેં તમને સિદ્ધાંતની વાત કરી, બરાબર, સાયક્લોટ્રોનના, એટલે અહીંયા એના સિદ્ધાંતની વાત જે છે એ પૂરી થાય છે, થોડીક એક્સ્ટ્રામાં આપણે વાત કરીએ સાયક્લોટ્રોનની મર્યાદા જે આપણે એનસીઆરટીની બુકમાં આપેલી નથી, એટલે ક્યારેક કંઈક એમસીક્યુમાં અથવા એક્સ્ટ્રા એમસીક્યુમાં પૂછાણું હોય તો આપણને ખ્યાલ આવે કે સાયક્લોટ્રોનની મર્યાદા શું છે, તો આ પહેલી વસ્તુ તો આ જેની મર્યાદા છે, આ જે શરત છે એ, બરાબર, કે ભાઈ આપેલો એસી પ્રવાહની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ જે છે એ સમાન રહેવી જોઈએ, બરાબર, તો જ સાયક્લોટ્રોનમાં કણને પ્રવેગિત વ્યવસ્થિત કરી શકાય, જો કોઈ કારણોસર, આ તો આપણે જે આપીએ છીએ એસી પ્રવાહી એટલો જ રહેવાનો છે, કોઈ કારણોસર આ આવૃત્તિ બદલાઈ ગઈ પરિભ્રમણ દરમિયાન, બરાબર, તો આ સંબંધ જળવાશે નહીં, એટલે કણ પ્રવેગિત થઈ શકશે નહીં, તો હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ આ તો અચળ જ છે, બરાબર છે, એ બદલાઈ કઈ રીતે, તો જો આ પ્રક્રિયા દરમિયાન કણનો વેગ પ્રકાશના વેગ કરતાં વધી જાય, હું જે કહું એ સાંભળજો, જો સાયક્લોટ્રોનમાં આપણે કણને જેને પ્રવેગિત કરીએ છીએ એ સતત એની ઉર્જા વધે, સતત એની ઉર્જા વધે એટલે વેગમાં વધારો થાય એમ કહી શકીએ, હવે એનો વેગ વધતાં વધતાં જો પ્રકાશના વેગની નજીક પહોંચી જાય અથવા એની કરતાં વધી જાય, તો આઇન્સ્ટાઈનની જે થિયરી ઓફ રિલેટિવિટી છે, સાપેક્ષવાદની જે થિયરી છે એ પ્રમાણે કે જો કોઈ કણનો વેગ પ્રકાશના વેગની નજીક થઈ જાય અથવા એની કરતાં વધી જાય તો એના દળમાં વધારો થાય,
બોલું એ સાંભળજો, આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી શું કહે છે કે જો કણનો વેગ કે પદાર્થનો વેગ પ્રકાશના વેગ જેટલો થઈ જાય અથવા એનાથી વધી જાય તો એના દળમાં વધારો થવા મળે. હવે સાયક્લોટ્રોનમાં જે કણ ગતિ કરે છે એનો વેગ જો પ્રકાશના વેગ જેટલો થઈ જાય તો દળ વધી જશે. અત્યાર સુધી આપણે શું રાખીએ છીએ કે દળ અચળ જ રહેવાનું, પણ જો વેગ પ્રકાશના વેગ કરતાં વધી ગયો તો દળ વધી જશે. દળ વધી જશે તો આવૃત્તિ જે છે એ ઘટી જશે. આ આવૃત્તિ ઘટી જાય બરાબર, એટલે આ સંબંધ જે છે એ આવો થઈ જશે બરાબર. આ ગ્રેટર દેન થઈ જશે, આ ઘટી જશે, આવૃત્તિ બદલાઈ ગઈ, એટલે આ ઇક્વલ ટુ વાળો સંબંધ જળવાઈ રહેશે નહીં. એટલે કે જ્યારે કણ એક ડીઝમાંથી બીજી ડીઝમાં જવાની તૈયારીમાં હોય એ જ સમયે પોલારિટી બદલાવી જોઈએ, એ પ્રક્રિયા થશે નહીં. સમજાય છે વાત? તો કણને પ્રવેગિત કરી શકાશે નહીં. એટલે સાયક્લોટ્રોનની મર્યાદામાં આ શરત જળવાવી ખાસ જરૂરી છે. અને ક્યારે નથી જળવાતી? તો કે જ્યારે કણનો વેગ પ્રકાશના વેગની નજીક જાય અથવા એનાથી વધી જાય, એવી સ્થિતિમાં આ શરત જળવાશે નહીં, એટલે કણ પ્રવેગિત થશે નહીં. આ પહેલી મર્યાદા બરાબર. બીજી વાત છે, સાયક્લોટ્રોનની અંદર ઇલેક્ટ્રોન જેવા હલકા કણો જે છે એને પ્રવેગિત કરવા ખૂબ મુશ્કેલ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.11×10⁻³૧ એટલે હલકો પદાર્થ થયો પ્રોટોનની એની સાપેક્ષ બરાબર. તો ખૂબ હલકા કણો જે છે અત્યંત સૂક્ષ્મ કે જેનું દળ ઇલેક્ટ્રોનની આજુબાજુનું છે, ખૂબ સૂક્ષ્મ છે, એને પ્રવેગિત કરવા ખૂબ મુશ્કેલ છે. અથવા એને જો પ્રવેગિત કરવા હોય તો ખૂબ ઊંચા પ્રમાણમાં એસી પ્રવાહની આવૃત્તિની જરૂર પડે. હું લખતો નથી, ટેક્સ્ટ બુકમાં મર્યાદા તમને આપી નથી એટલે, પણ કહું છું એ સાંભળજો અને શક્ય હોય તો સાથે સાથે મુદ્દાઓ નોટ ડાઉન કરી લેજો બરાબર. એટલે પહેલી મર્યાદા મેં એ કીધી, FAC = FC જળવાઈ રહેવું જોઈએ. કઈ સ્થિતિમાં એ નથી જળવાતું? તો કે જ્યારે કણનો વેગ પ્રકાશના વેગની નજીક જાય અથવા એનાથી વધી જાય. બીજી મર્યાદા, ઇલેક્ટ્રોન જેવા ખૂબ હલકા સૂક્ષ્મ કણોને પ્રવેગિત કરવા મુશ્કેલ વાત છે સાયક્લોટ્રોનમાં, કેમ કે એની માટે એમાં ખૂબ ઊંચી એસી પ્રવાહની આવૃત્તિની જરૂર પડે. ત્રીજી મર્યાદા એ છે કે સાયક્લોટ્રોન જે છે એ ખૂબ ખર્ચાળ સાધન છે, કેમ કે એમાં આપણે વાત કરીને કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર હોય તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે, અને એ ચુંબકીય ક્ષેત્ર કૃત્રિમ હોય, ઇલેક્ટ્રોમેગ્નેટ્સ હોય. તો આવું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાવવા માટે સિંક્રોટ્રોન નામના સાધનો વિકસાવવા પડે છે. એટલે તમે સિમ્પલ એટલું ત્રીજી મર્યાદામાં એમ કહી શકો કે સાયક્લોટ્રોન ખૂબ ખર્ચાળ સાધન છે, કેમ કે એમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે અને એની માટે સિંક્રોટ્રોન નામના સાધનો વિકસાવવા પડે છે સ્પેશિયલી, એટલે ખર્ચાળ વધારે થઈ જાય છે. એટલે ત્રણ વસ્તુ જે છે એની મર્યાદામાં આવી શકે. સાથે સાથે આપણે એમાં કણની ગતિ ઉર્જા મેળવવી હોય, આ જ થિયરીમાં ભેગું લખી નાખજો બરાબર. જે કણ ગતિ કરે છે બરાબર, એની માટે આપણે ત્રિજ્યા, કોણી આવૃત્તિ, આવૃત્તિ, આવર્તકાળ એ બધું મેળવ્યું. એની ગતિ ઉર્જા મેળવવી હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર થાય K = 1/mv² બરાબર. તો આ 1/m જે છે એમનો v એટલે વેગ, અહીંયા વેગનું સૂત્ર છે જો વર્ગ છે એટલે q² b² r² એના છેદમાં m² વેગનો વર્ગ છે ને, એટલે અહીંયા બધાનો વર્ગ થશે. એક mm કેન્સલ કરો તો q² b² r² બરાબર. જુઓ q² b² r² છેદમાં શું આવશે? 2m, એટલે એની ગતિ ઉર્જાનું સૂત્ર આ થશે. અને જુઓ ગતિ ઉર્જા અને ત્રિજ્યા પણ ભલે કે સમપ્રમાણમાં r² છે, પણ છે સમપ્રમાણતાનો સંબંધ, એટલે જેમ ઉર્જા વધશે એમ ગતિપથની ત્રિજ્યા જે છે એ વધશે. એ આપણે અગાઉ જ વાત કરી અહીંયા કે ભાઈ વેગ વધે એટલે ઉર્જા વધે જ તે, એટલે ગતિપથની ત્રિજ્યા વધશે, એટલે એ સંબંધ પણ આપણે ઉર્જાવાળો પણ અહીંયા મેળવો જ છે. એટલે જો તમને સાયક્લોટ્રોનનો સિદ્ધાંત પૂછે છે તો એમાં આટલી વસ્તુ તમારે મેળવવાની છે. બાકી મર્યાદા મેં તમને એક એક્સ્ટ્રા તરીકે કરાવી છે, યાદ રાખજો, કંઈક ને કંઈક કામ લાગશે. એટલે સાયક્લોટ્રોનમાં મુખ્યત્વે બે કે ત્રણ પ્રશ્નો હતા, જે ગયા લેક્ચરમાં પણ મેં તમને વાત કરી હતી કે કઈ રીતે પ્રશ્ન પૂછાય અને એમાં શું લખવાનું છે.
એવી જ રીતે આ પ્રશ્નની પણ આપણે વાત કરી, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત 2 કે 3 માર્કમાં પૂછાય તો આટલી વસ્તુ દર્શાવવાની છે. તો હવે વ્યવસ્થિત એકવાર આખું સાયક્લોટ્રોન જે છે એ વાંચી લેજો. કોઈ વાક્ય કે કોઈ લાઇન તમને ન સમજાતી હોય તો તમે મને જાણ કરજો, એ વસ્તુ હું તમને ક્લિયર કરાવી દઈશ. બરાબર, તો આજે આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.